નમસ્કાર ધર્મલોકમાં આપનું સ્વાગત છે હું છું કૃષ્ણા દર્શક મિત્રો આજે એકાદશી છે આમ તો દરેક માસમાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે પરંતુ ખાસ પુરુષોત્તમ માસમાં આવતી એકાદશીનું શું વિશેષ મહત્વ છે કેમ અલગ છે આ એકાદશી બીજી એકાદશીઓ કરતા અને આ એકાદશી કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે તમામ વાતો આજે અમે આપને જણાવીશું ધર્મલોકમાં તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે કથાકાર રાજેન્દ્રભાઈ પંડ્યા રાજેન્દ્રભાઈ ધર્મલોકમાં આપનું સ્વાગત છે રાજેન્દ્રભાઈ આજે એકાદશી છે આખા વર્ષ દરમિયાન એકાદશી આવતી હોય છે અને આ જે પુરુષોત્તમ માસમાં એકાદશી આવે છે તે કેવી રીતે અલગ પડે છે અને તેનો શું મહિમા રહેલો છે એકાદશી વ્રત આમ જોવા જાવ ને તો વૈજ્ઞાનિક રીતે પણ એનું મહત્વ છે સામાન્ય રીતે આયુર્વેદ પણ એમ કહે છે કે 15 દાડે એકાદ ઉપવાસ જો થાય તો શરીરના બધા અવયવોને આરામ મળે એટલા માટે આપણા શાસ્ત્રોએ દર 15 દિવસે એક એકાદશીનું વ્રત નિરાહાર રહી પણ આજની એકાદશીઓ એટલે તો તોબા ભયંકર કેવી એકાદશી એટલે સવારમાં ઉઠી અને તરત જ એક પાલો ભરીને દૂધ પછી 9 વાગે વળી થોડીક વેફર બપોર થાય એટલે મુરૈયો શક્કરિયાનો શીરો બટાકાનો શીરો મુરૈયાની ખીચડી વેફર ફરારી લોટના વડા એટલું બધું રાજગરાની કઢી એટલે સામાન્ય દિવસોમાં પણ ન જમતા હોય એટલું સ્વાદિષ્ટ એટલું ટેસ્ટી અને એટલી માત્રામાં ભોજન કરે અને વરી પાછા બપોર થાય એટલે આજે તો મારે 11 છે એટલે મને ભૂખ લાગી એટલે વરી બપોરે ફરારી બિસ્કિટ બિસ્કિટમાં ફરારી બિસ્કિટ આવી ગયા અથવા બીજું વેફર વગેરે વરી સાંજે તો પાછા એટલે એટલું બધું ફરાર કરી અને સાંજે પાછા એમ કે આજ મને અશક્તિ આવી ગઈ કારણ કે મારે એકાદશી છે તો આ પ્રકારનું એકાદશીનું વ્રત અત્યારે જોવા મળે છે વાસ્તવમાં 11 વ્રત જે છે એ 11 વ્રત એનો શાસ્ત્રોમાં ખૂબ અતિ અતિ અને આપણા સંતોએ પણ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ મારે એકાદશીનું વ્રત કરવું છે આ એકાદશીનું વ્રત એનું શાસ્ત્રોમાં ખૂબ ખૂબ મહત્વ છે એમાંય અત્યારે જયારે અધિક મહિનો પુરુષોત્તમ મહિનો આ ચાલી રહ્યો છે ત્યારે આ પુરુષોત્તમ મહિનાની એકાદશી એનું મહત્વ પુરાણોમાં ખૂબ છે મૂળ મહાભારતની કથાને લઈ અને યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને જે બધા એકાદશીના નો મહિમા અને ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને જે એકાદશીનો મહિમા કહ્યો છે એમાં જ યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ તમે 12 મહિનાની આવવાવાળી 24 એકાદશીઓ 12 એકાદશી શુક્લ પક્ષની અને 12 એકાદશી કૃષ્ણ પક્ષની એટલે હાવ હાદી ભાષામાં કહે તો 12 અજવાળી અને 12 અંધારી 24 એકાદશીના વ્રતનો મહિમા તમે કીધો છે હવે આ અધિક મહિનાની એકાદશી છે એ એકાદશીનું નામ શું છે એકાદશી કેવી રીતે કરવી એવો પ્રશ્ન ભગવાનને પૂછ્યો છે ત્યારે ભગવાને જવાબ આપ્યો છે કે આ એકાદશી એકાદશીનું નામ પદ્મિની એકાદશી છે આ એકાદશી કેવી રીતે કરવી એ સમજાવતા ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે દસમના દિવસથી લઈ અને આ એકાદશીના વ્રતની શરૂઆત થાય એટલે દસમના દિવસે એક ટાઈમ જમવાનું 11 દિવસે વહેલા ઉઠવાનું
નદીએ સ્નાન કરવાનું, ગંગેશ્ચ યમનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. દરેક તીર્થોનું આવાહન આપણે નદીમાં નાવા ન જઈ શકીએ, તળાવમાં નાવા ન જઈ શકીએ, તો આપણા ઘરે ટબમાં ડોલમાં પાણી લઈ અને સર્વે તીર્થોનું એ પાણીની અંદર આવાહન કરવાનું. ગંગેશ્ચ યમનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી, જેટલી નદીઓ છે, ગંગા સિંધુ સરસ્વતીશ્ચ યમુના, ગંગા સિંધુ સરસ્વતીશ્ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી શરયુ મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રામ વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણામ પૂર્ણ જલે સમુદ્ર સહિતા. બધી જ નદીઓ જ નહીં, સમુદ્ર સહિતા, સમુદ્ર સાથે મારા આ જળની અંદર આવો અને મારા સ્નાનને મંગલકારી બનાવો એવી પ્રાર્થના સાથે સ્નાન કરી શુદ્ધ હૃદયથી એકાદશીનું વ્રત કરવાનું. દસમના દિવસે એક ટાણામાં ખાસ કરી અને જે દ્વિદલ છે એ દ્વિદલનો ત્યાગ કરવાનો, કઠોળનો ત્યાગ કરવાનો, એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો, એક બાજોઠ ઉપર કપડું લઈ અને એના ઉપર તાંબાનો પિત્તળનો ધાતુનો અને ના મળે તો છેવટે માટીનો કળશનું સ્થાપન કરવાનું. કળશના સ્થાપન ઉપર, આ કળશ ઉપર ભગવાન નારાયણની, ભગવાન વિષ્ણુની, ભગવાન કૃષ્ણની, ભગવાન પુરુષોત્તમની મૂર્તિને સ્થાપિત કરવાની, એની 16 ઉપચારે પૂજા કરવાની. સૌથી પહેલા ભગવાનનું ધ્યાન ધરવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ આપ વૈકુંઠમાં બિરાજો છો, મારું આમંત્રણ હાથમાં ચોખા પકડી, ચોખાને કંકુવાળા કરી અને ભગવાનને આમંત્રણ આપવાનું કે ભગવાન આપ વૈકુંઠમાં બિરાજો છો, આપ ગૌલોકમાં બિરાજો છો, આજે મારે એકાદશીનું વ્રત છે, મારે પૂજા કરવી છે, મારા પૂજાનો સ્વીકાર કરવા માટે પ્રભુ આપ વધારો, એમ કરી અને કંકુવાળા ચોખા ભગવાનના ચરણોમાં મૂકવાના, ભગવાનને આમંત્રણ આપવાનું, ભગવાનનું ધ્યાન ધરી ભગવાનને આમંત્રણ આપવાનું. ભગવાન આપણા ઘરે પધાર્યા છે એમ જાણી ભગવાનને આસન અર્પણ કરવાનું. આસન અર્પણ કર્યા પછી ભગવાનને અર્ઘ્ય આપવાનું, ભગવાનના પગ ધોવાના, ભગવાનને સ્નાન કરાવવાનું, ભગવાનનો અભિષેક કરવાનો. અભિષેક કર્યા પછી ભગવાનને વસ્ત્ર અર્પણ, પીળું પીતાંબર, લાલ પીતાંબર, જે કઈ ઉપલબ્ધ બને એ વસ્ત્ર લઈ અને ભગવાનને અર્પણ કરવાનું. વસ્ત્ર કર્યા પછી ભગવાનને કેસર નાખેલા ચંદનથી, કેસર ન મળે તો ખાલી ચંદનથી ભગવાનને તિલક કરવાનું, ભગવાનને અક્ષત ચડાવવાના, ચોખા ચડાવવાના. ચોખા ચડાવ્યા પછી ભગવાનને મનગમતા ફૂલોથી ભગવાનનું, ભગવાનને પારિજાતનું ફૂલ અતિ પ્રસન્ન, અતિ પસંદ છે એટલે ભગવાનને પારિજાતનું ફૂલ ન મળે તો પછી ઋતુ પ્રમાણેનું જે ફૂલ હોય એ ફૂલ ભગવાનને અર્પણ કરવાનું, ભગવાનને અબીલ ગુલાલ એનાથી ભગવાનની પૂજા કરવાની, ભગવાનને નૈવેદ્ય ધરાવવાનું, ધૂપ દીપ અને ભગવાનની આરતી કરવાની અને પછી ભગવાનની પ્રાર્થના કરવાની, પ્રભુ મારી આ એકાદશીના વ્રતનો સ્વીકાર કરજો અને મારા જન્મ મરણને ટાળી દેજો. આ પ્રકારે એકાદશીનું વ્રત કરવાથી રાત્રે ભોય પથારી કરીને સુવાનું છે, એકાદશીનું જાગરણ કરવાનું છે, દ્વાદશીના દિવસે, દસમના દિવસે રાત્રે ભોય પર શયન કરવાનું, દ્વાદશી એકાદશીનું જાગરણ કરવાનું, રાત્રે ભગવાનની કથાઓ સાંભળવાની, ભગવાન જપ કરવાનું. આ પ્રકારે એકાદશી કરવાથી અનેક જન્મોના જે પાપ છે ને, યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ કહે છે કે અનેક જન્મોના જે પાપો છે ને, એ પાપોમાંથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે, એની બધી જ મનોકામનાઓ પૂરી થાય છે.
આ વ્રત કરવાથી ત્રેતા યુગની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે ત્રેતા યુગની અંદર કૃતવીર્ય નામનો જે માહિષ્મતી નગરીનો રાજા હતો એ નગરીના રાજાએ આ વ્રત કર્યું એટલે એને એ સહસ્ત્રાર્જુન જેવો પુત્ર કે જેને રાવણ પર વિજય મેળવ્યો એવો પુત્ર પ્રાપ્ત કર્યો એટલે પછી યુધિષ્ઠિરજી ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ તમે મને આ સહસ્ત્રબાહુ જે સહસ્ત્રાર્જુન જે છે એ સહસ્ત્રાર્જુનની કથા કરો ત્યારે ભગવાન કહે છે કે ત્રેતા યુગની અંદર માહિષ્મતી નગરી છે આ માહિષ્મતી નગરીની અંદર એક કૃતવીર્ય હૈહઈ કુળની અંદર એક કૃતવીર નામનો એક રાજા રાજ્ય કરતો હતો બધી રીતે સુખી હતો પણ એને સંતાન હતું નહીં આ રાજા છે એના લગ્ન એ અયોધ્યાના મહારાજા હરિશ્ચંદ્ર અને તારામતીની જે દીકરી હતી એ તારામતી સાથે એના લગ્ન થયા હતા તો એની તારામતી અને એની દીકરી જે પદ્મિની છે એ પદ્મિની સાથે એના લગ્ન થયા હતા બંને જણા પુત્રની કામના માટે રાજની વ્યવસ્થા કરી અને જંગલમાં તપ કરવા માટે ગયા છે તપ કરવા માટે ખૂબ કઠિન તપશ્ચર્યા કરી છે અને ખૂબ કઠિન તપશ્ચર્યા કર્યા પછી રાજા રાણી બંને છતાં એમના ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી ભગવાન પ્રસન્ન થતા નથી એટલે એમના ઘરે જે સંતાન નથી દીકરો નથી દીકરી નથી એનું દુઃખ આ બે જણાને કોરી ખાય છે હવે જ્યાં તપ કરે છે રાજા તપ કરે છે તપ કરવાથી એનું શરીર ક્રૂશ થઈ ગયું છે ચામડું શરીર સાથે ચોટી ગયું છે અને એવા સમયે બાજુના આશ્રમમાં પદ્મિની જે છે એ બાજુમાં એક આશ્રમ છે એ અત્રિ ઋષિનો આશ્રમ છે અત્રિ ઋષિની પત્ની અનસુયા પાસે આ પદ્મિની બેસવા માટે સમય પસાર કરવા માટે જાય છે સત્સંગ કરવા માટે જાય છે ત્યારે આ પોતાનું દુઃખ જે છે એ અનસુયાને કઈ સંભળાવે છે ત્યારે માતા અનસુયા કહે છે કે દીકરી પુત્ર મેળવવા માટે આટલું કઠિન તપ કરવાની જરૂર નથી થોડા સમય પછી અધિક મહિનો આવશે આ અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે આ પુરુષોત્તમ મહિનાની અંદર જે એકાદશી આવે છે એ એકાદશીનું વ્રત કરવામાં આવશે તો તને તારા તારી મનોકામના પૂરી થશે એટલે એને અનસુયાના કહેવાથી આ વ્રત કર્યું છે આ વ્રત કરવાથી એને જે પ્રમાણે માતાએ કીધું એ પ્રમાણે અધિક મહિનાની આ એકાદશીનું વ્રત કર્યું છે આ એકાદશીના વ્રતના પ્રતાપથી આ કૃતવીર્ય રાજાને ત્યાં સહસ્ત્રાર્જુનનો જન્મ થયો છે અને સહસ્ત્રાર્જુન જેવો પરાક્રમી પુત્ર એટલે આ એકાદશી કરવાથી જેને કોઈને સંતાન નથી એવા સ્ત્રી પુરુષો જો આ એકાદશીનું વ્રત કરે તો એને પરાક્રમી ભગવાન પુરુષોત્તમની કૃપાથી એના ત્યાં પરાક્રમી આવો સહસ્ત્રાર્જુન જેવો પરાક્રમી દીકરો જન્મે છે આવો મહિમા આ પુરુષોત્તમ મહિનાની એકાદશી આ પદ્મિનીના નામ પરથી ત્યારથી આ એકાદશીનું નામ પદ્મિની એકાદશી કર્યું છે પડ્યું છે એટલે જે કોઈ આ એકાદશી કરશે એના બધા જ મનોરથો ભગવાન પુરુષોત્તમ પૂરા કરશે બોલો પુરુષોત્તમ ભગવાન કી જય રાજેન્દ્રભાઈ તમે ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને એકાદશીનું મહત્વ સમજાવ્યું તેનું ફળ કથન સમજાવ્યું તે માટે આપનો આભાર